મારી શાળા KKBS માં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી નો પાઠ પહેલો ભણવાનો છે, જેનું નામ છે યાતાયાત. યાતાયાત એક ચિત્રપાઠ છે, એટલે કે ચિત્રના વર્ણનના આધારે આપણે આ પાઠને સમજવાનો છે. હવે યાતાયાત એટલે કે વાહન વ્યવહાર, જે વાહન વ્યવહાર આપણે કરીએ છીએ. તમને બધા સાધનોના નામ પણ આવડતા હશે, બસ, સ્કૂટર છે, મોટર છે વગેરે. તો આ પાઠની અંદર એક ચિત્ર આપેલું છે, તો ચિત્રનું વર્ણન કરું છું, તમે સાંભળજો અને સમજજો. હવે આ ચિત્રની અંદર એક બગીચો દોરે બનાવેલો છે. તો બગીચાની અંદર સુંદર મજાના ફૂલના છોડ છે, ઝાડ છોડ વગેરે ઉગેલા છે, અને બગીચો સરસ મજાનો છે. ફુવારા છે, પછી લપસણી વગેરે છે, કેટલાક બાળકો બગીચામાં રમી રહ્યા છે. આવો આ સુંદર મજાનો બગીચો છે. હવે આ બગીચાની અંદર જે ફૂલો છે તેનો આપણે પરિચય કરીએ. તો સૌથી પહેલાં આવે છે ગુલાબનો છોડ. તો ગુલાબ સરસ મજાના બગીચાની અંદર ખીલેલા છે. તો ગુલાબને આપણે હિન્દીમાં શું કહીએ? તો કે ગુલાબ. પછી તો કે એક સુંદર મજાના ગલગોટાના છોડવા છે, એ છે, અને એની અંદર સરસ ગલગોટા ખીલેલા છે કેસરી રંગના. તો તેને આપણે હિન્દીમાં ગેંદા નામ આપી શકીએ. પછી છે તો કે જાસૂદ. જાસૂદના ફૂલ તમે જોયા હશે. તો જાસૂદને હિન્દીમાં ગુડહલ તરીકે ઓળખાય છે. ત્યારબાદ એક સુંદર મજાના ચંપાના ઝાડ છે, મોટું જબર ઝાડ ઉગેલું છે આ બગીચાની અંદર સરસ મજાનું, અને એની અંદર ચંપાના ફૂલ ખૂબ ઘણા બધા આવેલા છે. ચંપાને હિન્દીમાં ચંપા જ કહેવાય. પછી એક ફુવારાની બાજુમાં મોગરાના ફૂલ તમે જોયા હશે, અને એની ખૂબ જ સુંદર સુગંધ બહુ સારી આવે છે. તો મોગરાના ફૂલને હિન્દીમાં બેલા કહેવાય. પછી સૂર્યમુખીના ફૂલ પણ આ બગીચાની અંદર છે, જે બગીચાની શોભા વધારે છે. તો સૂર્યમુખીના ફૂલને હિન્દીમાં સૂર્યમુખી પણ કહેવાય. તો આવી રીતે આ બગીચાની અંદર બધા ફૂલો આપેલા છે. હવે તમે કહો કે આની અંદર હજી ક્યાં ક્યાં ફૂલના છોડ છે તે વાવી શકાય, તો તેના હિન્દીમાં નામ આવડતા હોય તો તે પણ કહેજો. હવે આ ચિત્રની અંદર આપણે બગીચામાં ગેટથી બહાર આવીએ એટલે એક રોડ એટલે કે હાઈવે પસાર થાય છે. એ હાઈવેની પર ઘણા બધા વાહનો ચાલે છે. વાહનોને તો આપણે એને હિન્દીમાં શું કહેવાય? યાતાયાત કે સાધન. તો હવે આ રસ્તા એટલે કે હિન્દીમાં આપણે એને રસ્તા કહેવાય, ને ગુજરાતીમાં એને રસ્તો અથવા રોડ કહી શકીએ. પછી તો રસ્તા ઉપર એક સૌથી આગળ સાયકલ આવી રહી છે, તો સાયકલને હિન્દીમાં શું કહેવાય? સાયકલ. પછી એની પાછળ એક સ્કૂટર આવી રહ્યું છે, તો તેને સ્કૂટર કહેવાય, જેને બે પૈડા હોય, એટલે કે હિન્દીમાં આપણે એને શું કહીએ? કે સ્કૂટર કે દો પહિયે હોતે હે, સાયકલ કે દો પહિયે હોતે હે. પહિયે એટલે પૈડા. પછી તેની પાછળ એક કાર આવી રહી છે, મોટર. તો મોટર છે એને આપણે હિન્દીમાં કાર અથવા મોટર કહી શકીએ, જેને ચાર પૈડા હોય છે. કેટલા? એટલે હિન્દીમાં આપણે એને શું કહી શકીએ? તો કે મોટર કે ચાર પહિયે હોતે હે. પછી આ બધા વાહનની સૌથી આગળ તો કે બસ જઈ રહી છે. બસને આપણે હિન્દીમાં બસ જ કહેવાય, અને બસને કેટલા? ચાર પૈડા હોય. તો તેને આપણે
હિન્દીમાં એમ કહી શકીએ કે બસ બસ કે ચાર પહિયે હોતે હે. પછી હવે રોડ જે આ રસ્તો છે તેની નજીક એક રેલવેનો એટલે કે રેલગાડીનો પાટો આવેલા છે. તે પાટાની ઉપર ટ્રેન જઈ રહી છે, તો ટ્રેનને આપણે હિન્દીમાં ટ્રેન અથવા રેલગાડી પણ કહી શકીએ, અને એના જે પાટા છે તેને હિન્દીમાં પટરી એમ કહેવાય. તો આપણે એક વાક્ય બનાવવું હોય તો એવી રીતે બને કે પટરી પે ટ્રેન ચલ રહી હે, આવી રીતે આપણે મૂકી શકીએ. પછી આપણે ઉપર આકાશમાં જોઈએ તો એક હેલિકોપ્ટર અને એક વિમાન એ છે આકાશમાં ઉડી રહ્યા છે, જેને હિન્દીમાં વિમાન એરોપ્લેનને આપણે વિમાન કહી શકીએ અને હેલિકોપ્ટરને તો હેલિકોપ્ટર. પછી હવે આ ચિત્રની અંદર એક બાજુ એક સુંદર દરિયાનું ચિત્ર આપેલું છે, તો તેની અંદર દરિયાની અંદર તો કે એક સ્ટીમર ચાલી રહી છે, એક બોટ એટલે કે જહાજ, હિન્દીમાં એને શું કહેવાય, જહાજ. પછી એક નૌકા એટલે કે હોડી જઈ રહી છે, તો હોડીને આપણે નૌકા હિન્દીમાં કહી શકીએ. તો આ છે. હવે આ બધા આખા ચિત્રના આધારે આપણે કહી શકીએ કે આપણે વાહન વ્યવહારમાં કેટલા બધા વાહનોનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે યાતાયાત કે સાધન. તો હવે આપણે એના કેટલાક વિભાગ પાડીએ, તો કે દો પહિયે વાલે યાતાયાત કે સાધન, તો તેમાં ક્યાં ક્યાં આવે, તો કે સાયકલ, સ્કૂટર, પછી મોટરસાયકલ. તો આ આવે છે ને કેટલા, બે પૈડા એટલે કે દો પહિયે. પછી છે તીન પહિયે વાલે યાતાયાત કે સાધન, એટલે કે ત્રણ પૈડા જે વાહનને હોય તે વાહન, તો એમાં કયો આવે, તો કે રિક્ષા. રિક્ષા હોય ને, રિક્ષાને કેટલા પૈડા હોય, ત્રણ. પછી આવે છે તો કે ચાર પહિયે વાલે યાતાયાત કે સાધન, એટલે કે જે વાહનને ચાર પૈડા હોય તે, તો કે મોટર આવે, બસ આવે, ટેમ્પો આવે, ખટારો આવે, તો એને આપણે ટ્રક, એ બધાને કેટલા, ચાર પહિયા હોય એટલે કે ચાર પૈડા હોય. પછી ચાર સે અધિક પહિયે વાલે યાતાયાત કે સાધન, એટલે ઘણીવાર ટ્રક હોય પછી ક્રેન હોય, તો એને ચાર સે અધિક પહિયે હો શકતે હે. તો આ હતા આપણે પૈડાના આધારે એનું વિભાગ આપણે પાડી શકીએ. પછી હવે આવે છે તો કે સડક પર ચલને વાલે યાતાયાત કે સાધન, કે જે વાહનો રસ્તા પર ચાલતા હોય, તો તે વાહનોમાં કયા વાહનનો સમાવેશ થાય, તો કે સાયકલ, સ્કૂટર, બસ, રિક્ષા, રેલગાડી, જે સડકની ઉપર જે પાટો મૂકેલો હોય તેની ઉપર ચાલે છે. પછી આવે છે હવામાં ઉડને વાલે યાતાયાત કે સાધન, તો હવામાં જે વાહનો એટલે કે ઉપર આકાશમાં જે વાહનો ચાલે છે તેને આપણે, તો કયા આવે, તો કે હેલિકોપ્ટર અને વિમાન. પછી આવે છે તો કે પાણી મેં ચલને વાલે યાતાયાત કે સાધન, એટલે કે પાણીની અંદર જે વાહનો ચાલી શકતા હોય તેવા વાહનો, તો એમાં આવે છે સ્ટીમર, જહાજ અને નૌકા. તો આ હતા એ પાણી મેં ચલને વાલે યાતાયાત કે સાધન. પછી આવે છે ટ્રેન, તો ટ્રેન છે એ છે રસ્તા પર નથી ચાલતી, હવામાં નથી ચાલતી અને પાણીમાં પણ નથી ચાલતી, પણ તે શેની ઉપર ચાલે, તો કે પાટા ઉપર. તો પાટાને હિન્દીમાં શું કહેવાય, પટરી. આપણે પહેલાં જોયું હતું ચિત્રમાં, તે પટરી પે એટલે કે ટ્રેન છે એ પટરી ઉપર ચાલે છે, એટલે કે પાટા ઉપર. તો આવી રીતે આપણે એ વાહનો છે તેના વિભાગ પાડી શકીએ.
तो क्या क्या विभाग? तो के सड़क पे चलने वाले यातायात के साधन, हवा में उड़ने वाले यातायात के साधन, पक्षी पानी में चलने वाले यातायात के साधन, पक्षी तो के दो पहिए वाले, तीन पहिए वाले, चार पहिए वाले और चार से अधिक पहिए वाले यातायात के साधन। तो आटला बधा जे विभाग में होय यातायात के साधन होय छे जे जेना द्वारा आपणो रोजनो जे वाहन व्यवहार अपने जे एक जगह थी बीजी जगह जाइए छे ते सरळताथी जई शकीए छीए। तो आ पाठनी अंदर अपने वाहन व्यवहारना वाहनों जेने हिंदी में अपने परिचय मेळव्यो। हवे अपने आ पाठनी अंदर एक ट्रेननी टिकीटनुं चित्र आपेलुं छे अने बसनी टिकीटनुं चित्र आपेलुं छे। तो तमे ट्रेननी टिकीट जोई होय तो तेनी अंदर तो के ये ट्रेन क्या जंक्शननी छे अने कई तारीखे अने स्थळ पछी समय वगैरह एनी अंदर दर्शावेलुं होय छे अने केटला पैसा ते पण एनी अंदर दर्शावेला होय छे। पछी छे बसनी टिकीट, तो के बसनी टिकीटनी अंदर जे स्थळेथी एक स्थळेथी बीजा स्थळे जवानी होय ते स्थळनुं नाम, पछी तेनी वच्चेनुं अंतर केटलुं छे ते, पछी तो के केटलो समय केटला समय क्या समय उपड़वानी छे ते नाम लखेलुं होय, पछी केटला पैसा टिकीटना छे ते पैसा अंदर छापेला होय छे। तो तमारा घरे ट्रेननी के बसनी टिकीट पड़ी होय घरे तो तेनो वालीनी मददथी अभ्यास करजो। पछी आवे हवे हूँ आपणे यातायात के साधन, तो एने हिंदीमां अने गुजरातीमां बे शब्द केवी रीते बोलाय ते हूँ आमां बोलू छू। तो तमे बधा मारी साथे बोलजो। तो साइकल, तो एने गुजरातीमां साइकल कहेवाय, ने हिंदीमां एने शूँ कहेवाय तो के साइकिल। रिक्षा, तो एने हिंदीमां शूँ कहेवाय? रिक्षा। ट्रेन, तो ट्रेन। પછી વિમાન, તો એને હિન્દીમાં શું કહેવાય? વિમાન। સ્ટીમર, તો એને હિન્દીમાં સ્ટીમર। બળદગાડું, તો એને બેલગાડી। પછી ઘોડાગાડી, તો એને હિન્દીમાં એને ઘોડાગાડી પણ કહેવાય અને બીજું નામ છે એનું તાંગા। પછી છે સ્કૂટર, તો સ્કૂટરને હિન્દીમાં સ્કૂટર જ કહેવાય। પછી બસ, તો એને બસ। હેલિકોપ્ટર, તો હેલિકોપ્ટર। પછી જહાજ, તો જહાજ। અને ગાડી એટલે કાર। ઊંટગાડી, તો એને હિન્દીમાં ઊંટગાડી જ કહેવાય। પછી મોટરસાયકલ, તો એને હિન્દીમાં મોટરસાયકલ કહેવાય। તો આવી રીતે આ વાહનોના નામ છે એ તમારે યાદ રાખવાના છે હિન્દીમાં, અને ફૂલો કે નામ એ પણ હિન્દીમાં તમારે યાદ રાખવાના છે। તો આ હતો આપણો પહેલો પાઠ જે છે એ યાતાયાત કે સાધન, અને યાતાયાતમાં તો કે એ ચિત્રપાઠ, બરોબર? તો એના નામને એ બધું યાદ રાખજો। અને પછીનો પાઠ છે એ આપણે પછીના જ્યારે પીડીઆર આવે ત્યારે આપણે ભણશું, તો યાદ રાખજો આ પાઠ।